નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ડિજિટલ લાઇવ પ્લેટફોર્મ ઉપર. આજે આપણે એક અલગ વિષય લઈને આવ્યા છીએ, જેમાં ખાસ કરીને અત્યારે જે ખૂબ ચર્ચાઈ રહ્યો છે તેવો વિષય છે, લોકોની સાથે સંકળાયેલો વિષય છે. કેમ કે આ રાજકારણનો વિષય છે. લોકસભા 2024ની ચૂંટણીઓ હવે નજીક આવી રહી છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જે તિરાડ પડી છે તેના ઉપર આપણે આજે ખાસ કરીને વિશેષ ચર્ચા કરશું. આપણી સાથે અત્યારે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના જે એડિટર છે અભિજીતભાઈ ભટ્ટ, તે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. આપણે આજે જે ગુજરાત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જે મતભેદ થયો છે કે મનફેર થયો છે, શું છે તે તમામ વિષય ઉપર આપણે ચર્ચા કરશું. સાથે સાથે ઇન્ડિયા એટલે કે i.n.d.i.a ઇન્ડિયા જે ગઠબંધન જે ગઠબંધનનું આયોજન કરવામાં આવેલું છે તેના ઉપર પણ આપણે એક વિશેષ ચર્ચા કરશું. સૌ પ્રથમ અભિજીતભાઈ સાથે આપણે વાતચીત કરીએ અને તેમની પાસેથી વિશેષ રાજકારણનો તેમની પાસે બહોળો અનુભવ છે, ત્યારે આપણે તેમની પાસેથી વાતચીત કરીએ અને જાણવાનો પ્રયત્ન કરીએ. અભિજીતભાઈ, સૌ પ્રથમ તો આપને એ સવાલ કરીશ કે અત્યારે જે રીતે ગુજરાત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, આમ તો જોવા જઈએ તો બંને લગભગ ગુજરાતમાં હવે નામશેષ થવા આવી છે, બરોબર, પરંતુ અત્યારે તો પણ હજુ કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક હજુ કોંગ્રેસની પાસે કેટલીક સીટો છે. આમ આદમી પાર્ટીએ જોકે વિધાનસભા 2023નું જે 22નું ઇલેક્શન હતું તેમાં એને ક્યાંક પોતાનું નામ જે છે તે ગુજરાત જે વિધાનસભામાં દર્જ કરાવ્યું છે, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ફરી આમ આદમી પાર્ટી ગુજરાતમાંથી જેમ કે નહીવત થઈ ગઈ હોય તેવું અત્યારે દેખાઈ રહ્યું. ફક્ત અરવિંદ જે ઈસુદાન ગઢવી અને ચૈતર વસાવા અત્યારે ક્યાંક માર્કેટમાં દેખાતા હોય છે, તેમના સિવાય પણ બીજા 3 ધારાસભ્યો છે, પરંતુ અત્યારે કોઈ માર્કેટમાં નથી દેખાતું. સાથે બીજી બાજુ જોવા જઈએ તો ગુજરાત કોંગ્રેસની જો વાત કરીએ તો ગુજરાત કોંગ્રેસમાં જગદીશ ઠાકોર જ્યારે પ્રદેશ પ્રમુખ હતા ત્યારે ઘણા બધા ખૂબ જ મોટા માથાઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને ગુજરાત જે વિધાનસભાની ચૂંટણીઓમાં તેનું એક ખૂબ જ ગંભીર પરિણામ કહી શકાય કે જોવા મળ્યું છે. ત્યારે હવે અત્યારે જ્યારે ત્યારબાદ ફરીથી ઇન્ડિયાનું એક ગઠબંધન કરવામાં આવ્યું જેમાં ઘણી બધી 23-25 જેટલી પાર્ટીઓ તેની અંદર જોડાઈ છે, પરંતુ શું તેની અસર લોકસભાની ચૂંટણીમાં જોવા મળશે? કેમ કે અત્યારે ગુજરાત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વાતે અત્યારથી જ ક્યાંક ને ક્યાંક મતભેદ હોય તેવું લાગી રહ્યું છે. જતીન, સૌથી પહેલા તો એક વસ્તુ કહી દઉં કે ગુજરાત કોંગ્રેસની નૈયા 2022ની જે વિધાનસભા ચૂંટણી થઈ એમાં ક્યાંક ને ક્યાંક ડૂબી જ ગઈ હતી. કારણ કે 2017ની ચૂંટણીના પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો 2017માં 79 સીટ મેળવનાર કોંગ્રેસ, ગુજરાત કોંગ્રેસ આજે એટલે કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં માત્ર 17 બેઠક જ જીતી શકી, અને એની પાછળનું મુખ્ય કારણ હતું ગુજરાત કોંગ્રેસમાં આંતરિક મતભેદો જે છે, જેટલા નેતા એટલા જૂથ છે. જેમ કે ગણાવું તમને તો 5 નેતા છે, 5 જૂથ છે. શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખ છે, અર્જુન મોઢવાડિયાનું જૂથ છે, સિદ્ધાર્થ પટેલનું જૂથ છે, સાથે સાથે જગદીશ ઠાકોરનું જૂથ છે, ભરતસિંહ સોલંકીનું જૂથ છે. 5 નેતા, 5 જૂથ. આ જે પ્રકારની જૂથવાદની પ્રક્રિયા જે ચાલી રહી છે ગુજરાત કોંગ્રેસમાં, અને એને કારણે જૂથવાદની પ્રવૃત્તિને કારણે ગુજરાત કોંગ્રેસ નામશેષ જેવું થઈ ગયું કહેવાય. અને આમ આદમી પાર્ટીની વાત કરું તો આમ આદમી પાર્ટીએ જે મોટે ઉપાડે 2021માં જે સામાન્ય ચૂંટણી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ મહાનગરપાલિકાની, સુરતમાં જે રીતે મેદાન માર્યું અને કોંગ્રેસની જેટલી સીટ હતી બધી સીટ જીતી, અને એ વખતે પાટીદારનું જે આંદોલન ચાલ્યું હતું એના અસરને કારણે કોંગ્રેસને નુકસાન સહન કરવાવાળો અને ગુજરાત કોંગ્રેસની જે બેઠકો હતી તમામે તમામ બેઠકો લઈ લીધી, શૂન્ય પર પહોંચી ગયું. અને આમ આદમી પાર્ટી ત્યાં આગળ જે જીતી બેઠકો 26 બેઠકો, એના કારણે અરવિંદ કેજરીવાલે મોટે ઉપાડે વિધાનસભામાં બધી બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી. આ સારી વાત હતી કે આમ આદમી પાર્ટી એટલે કે ત્રીજો મોરચો ગુજરાતમાં આવ્યો. ગુજરાતમાં સામાન્ય રીતે ત્રીજો મોરચો ક્યારેય સક્સેસ થયો નથી, અને ભૂતકાળના આ ઉદાહરણો પણ છે, જનતા દળ ગુજરાત છે, રાષ્ટ્રીય જનતા પાર્ટી છે, કે પછી આમ આદમી પાર્ટી. આમ આદમી પાર્ટી 2022માં આવી મેદાનમાં અને 5 જ બેઠકો જીતી શકી, જ્યારે એ લોકો સરકાર બનાવવાનો દાવો કરતા હતા. અરવિંદ કેજરીવાલે જે રીતે દાવા કર્યા અને જે રીતે મુખ્યમંત્રી પદના દાવેદાર તરીકે, મુખ્યમંત્રી તરીકે ચહેરો જે જાહેર કર્યો ઈસુદાન ગઢવીનો, ઈસુદાન ગઢવીના નામે પણ મત મળી શક્યા નહીં. કારણ કે ઈસુદાન ગઢવીનું નામ એક લોકોના મુખે ચર્ચાતું હતું, કારણ કે સામાન્ય ખેડૂતો કે સામાન્ય વ્યક્તિ કે ગરીબ વર્ગના વ્યક્તિઓ માટે મુદ્દા ઉઠાવતા હતા જ્યારે એ ખાનગી ચેનલમાં કામ કરતા હતા, અને ત્યારે તે મુદ્દા ઉઠાવતા હતા તેમની ડિબેટમાં, અને એના કારણે લોકચાહના હતી, પરંતુ એ લોકચાહનાનો ફાયદો મળી શક્યો નહીં. બીજું, જ્યારે 2022ની ચૂંટણીમાં કોંગ્રેસના વોટ તોડ્યા,
કોંગ્રેસના ટોટલી વોટ આમ આદમી પાર્ટીએ તોડ્યા અને જે પ્રકારે આખું કોંગ્રેસને નુકસાન સહન કરવાનો વારો આવ્યો ત્યારે 2022ની વિધાનસભા ચૂંટણી પછી કોંગ્રેસના હાઈકમાન્ડે પ્રદેશ પ્રમુખને જગદીશ ઠાકોર એ સમયે પ્રદેશ પ્રમુખ હતા અને પ્રદેશ પ્રમુખને બદલવાની માંગણી પણ થઈ ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી નિમવામાં આવી ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના રિપોર્ટમાં એવા ઘટસ્ફોટ થયા છે કે એ જે ક્યારેક કોંગ્રેસમાં આ પ્રકારના ઘટસ્ફોટ ભાગ્યે જ જોવા મળે એવા ઘટસ્ફોટ ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીએ હાઈકમાન્ડને સોંપ્યા. હાઈકમાન્ડ પણ ચોંકી ગયું કારણ કે જે પ્રકારનું મેં અગાઉ પણ કહ્યું કે પાંચ નેતા છે, પાંચ જૂથ છે, એ તમામે તમામ જૂથવાદને કારણે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક નાબૂદ થયું અને ખરાબ ખતમ થવાની પરિસ્થિતિમાં ઊભી થઈ ગયું છે. ત્યારે જે પ્રકારે 2024ની લોકસભાની ચૂંટણી આવી રહી છે, 2024ની લોકસભાની ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક મોટે ઉપાડે મોટે પાયે જાહેરાત કરી દીધી જ્યારે i.n.d.i.a નું ગઠબંધન બન્યું અને બધા ગઠબંધન એક સાથે ચૂંટણી લડશું. અમે 2024ની વિપક્ષોનું આખું ગઠબંધન હતું અને એ ગઠબંધન છે કે હતું એ કહેવું મુશ્કેલ છે અત્યારે, કારણ કે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી છે. હિન્દી બેલ્ટ જે છે, મધ્યપ્રદેશ છે, રાજસ્થાન, છત્તીસગઢ, ત્યાં આમ આદમી પાર્ટીના પણ ઉમેદવારો છે, સમાજવાદી પાર્ટીના પણ ઉમેદવારો છે, કોંગ્રેસના પણ પોતાના ઉમેદવારો છે. તો આ જે ત્રણ રાજ્યો હિન્દી ભાષી રાજ્યો છે, ત્રણ રાજ્યોમાં ક્યાંક ને ક્યાંક જે ગઠબંધન છે ગઠબંધન નેસ્તો નાબૂદ થયું હોય એવું દેખાઈ રહ્યું છે. બીજી વસ્તુ એ કે કોંગ્રેસ ગુજરાતમાં કોંગ્રેસના સાથે ચૂંટણી લડીશું એવું ઈશુદાન ગઢવી પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરી અરવિંદ કેજરીવાલે ઈશુદાન ગઢવીની અને એમણે જાહેરાત કરી મોટે ઉપાડે કે જે પ્રકારે કોંગ્રેસની સાથે અને i.n.d.i.aનું ગઠબંધન બન્યું છે ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી 2024ની ચૂંટણી લડશે સાથે લોકસભાની અને ભાજપને શિકસ્ત આપશે. કારણ કે ભાજપ 2014થી આપણે જોતા આવ્યા છીએ કે 2014થી સતત બે ટર્મ એટલે 2014 ને 2019માં 26-26 બેઠકો જીતી ગયું છે અને હેટ્રિકના મૂળમાં છે. ત્યારે ભાજપની હેટ્રિકને રોકવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળીને ચૂંટણી લડશે એવી જાહેરાત કરી, પરંતુ પછી પરિણામો બદલાતા ગયા, પરિબળો બદલાતા ગયા અને કોંગ્રેસના નેતાઓ જે પ્રકારે શક્તિસિંહ ગોહિલની શક્તિ મપાવવાની છે 2024માં, ત્યારે કોંગ્રેસે આમ આદમી પાર્ટીના કેટલાક માધાતા નેતાઓ કહેવાય જિલ્લા કક્ષાના કે રાજ્ય કક્ષાના જે હતા એ લોકોને તોડીને કોંગ્રેસમાં સામેલ કરવાની શરૂઆત કરી, ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી ક્યાંક ઘાંઘા થઈ ગયા અને એમણે એ વખતે જે તે સમયે જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ પાર્ટી છોડી રહ્યા હતા ત્યારે એક પત્રકાર પરિષદ કરી અને એમાં એવું નિવેદન કર્યું કે કોંગ્રેસ પોતાનું ઘર પહેલાં સાચવે, જે હાલત અત્યારે કોંગ્રેસની થઈ છે એનાથી પણ ખરાબ હાલત 2024માં ન થાય એટલા માટે પોતાનું ઘર સાચવે, પોતાના ગયેલા નેતાઓને પાછા લાવે, ન કે આમ આદમી પાર્ટીના સંનિષ્ઠ કાર્યકરો અને નેતાઓને તોડવાનો પ્રયાસ કરે. એટલે ગર્ભિત ધમકી આપી ઈશુદાન ગઢવીએ શક્તિસિંહ ગોહિલને કે માપમાં રહેજો. પરંતુ જે રીતે કોંગ્રેસ ગુજરાત અને ગુજરાત કોંગ્રેસ અને ગુજરાતની આમ આદમી પાર્ટી વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે, મતભેદ હોય ત્યાં સુધી વાત સ્વાભાવિક છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મનભેદ હોય એવું લાગી રહ્યું છે. એટલે 2024ની ચૂંટણીમાં ભાજપ જે 26ના ટાર્ગેટ સાથે ચાલી રહ્યું છે અને એ પણ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દર વખતે જ્યાં પણ જાહેર સભા હોય કે જનસંપર્ક માટે ગયા હોય ત્યારે તમામે તમામ કાર્યકરોને એમ જ કહે છે કે આપણે 26 બેઠક જીતવી છે અને 26 બેઠકો 1-1 લાખના માર્જિનથી નહીં પરંતુ 5-5 લાખના માર્જિનથી જીતવાની ટાર્ગેટ આપ્યો છે. ત્યારે ચોક્કસ જે પ્રકારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખેંચતાણ ચાલે છે ભાજપ એનો ફાયદો ચોક્કસ ઉઠાવે એવી શક્યતાઓ દેખાઈ રહી છે અત્યારે. જો ચોક્કસથી અભિજીતભાઈ આપે ખૂબ જ સરસ વાત જણાવ્યું.